કાનન દેસાઈ ડીસીપી જોન ફોર્ડ અમારી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર કાનન, આપનું સ્વાગત છે 24 કલાકમાં. સૌથી પહેલી પ્રાથમિકતા શું હતી આગ લાગી ત્યારે? રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગમાં જ્યારે બેઝમેન્ટમાં આગ લાગી અને ધુમાડાની ખબર પડી ત્યારે સૌથી પહેલા આપણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ પોતાનું કાર્ય કરી રહી છે અને આગ ઓલાવવા માટેની સંપૂર્ણ ચક્રવાતથી માંડીને એમના જે પણ ઇક્વિપમેન્ટ છે એ સાથે આગ ઓલાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ માટે પ્રાયોરિટી હતી કે કોઈ કેઝ્યુઅલ્ટી ના થાય, કોઈ જાનમાલને નુકસાન ના થાય એ માટે થઈ અને બિલ્ડિંગમાંથી તમામ પેશન્ટ્સને આશરે 100 જેવા પેશન્ટ્સને શિફ્ટ કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને પોલીસના ગાડીઓની પણ મદદ લીધી છે. સિવિલ હોસ્પિટલમાં પણ કોન્ટેક્ટમાં રહી, લાયઝનમાં રહી અને ત્યાંથી પણ એમ્બ્યુલન્સ બોલાવી અને સિવિલ હોસ્પિટલની જોશી સાહેબ સાથે વાત કરી તમામ પેશન્ટોને પ્રોપર રીતે સેફટીથી શિફ્ટ કરવા માટેની કાર્યવાહી થઈ રહી છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે બંને બાજુના રસ્તાને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સના અધિકારી અને સ્થાનિક કાઉન્સિલર્સ અને સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને હોસ્પિટલની બંને બાજુ જે કમર્શિયલ સેન્ટર્સ છે અને રહેણાંક મકાનો છે બંને જગ્યાએથી સેફટી માટે થઈ અને લોકોને મૂવ કરવા માટેની કાર્યવાહી ઓલરેડી પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. બિલકુલ, ખૂબ સારી કામગીરી અને સંકલનથી જે કામગીરી થઈ છે તેના સદનસીબે કોઈની જાનહાની નથી થઈ અને ટ્રાન્સફર પણ લોકોને કરી દેવામાં આવ્યા છે. અમારી પ્રાયોરિટી જે કોઈ જાનહાની ન થાય એ માટેની હતી, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડનો સ્ટાફ, લોકલ આગેવાનથી લઈ હોસ્પિટલ્સનો સ્ટાફ, મ્યુનિસિપલ કોર્પોરેશન તમામના સંકલનથી અમે આ કાર્યવાહી કરવામાં સફળ રહ્યા છીએ અત્યારે. બિલકુલ, બેદરકારી શું સામે આવી છે? અત્યારે તો કાર્યવાહી ચાલુ છે અને નીચે ધુમાડો એટલો બધો છે કે જઈ શકાયું છે નહીં. એટલે આગ શેના કારણે લાગી છે અને ફાયર બ્રિગેડ પણ હજી એટલા ક્લિયર નથી કે શેના કારણે આગ લાગી છે, પરંતુ નીચે જે પ્રકારે સામાન છે અને ગાડીઓ છે એમાં ફાયરને ઓલવવાની કામગીરી અત્યારે અમારા માટે પ્રાયોરિટી છે. એટલે એ કામ થઈ રહ્યું છે. જો કોઈ પણ બેદરકારી સામે આવશે અને પોલીસની મદદની જરૂર હોય અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. બિલકુલ, જો કોઈ પણ બેદરકારી સામે આવશે તો પછી આગળ શું કાર્યવાહી થશે? લીગલી જે પણ એક્શન્સ લેવાના હશે અમારા તરફથી લેવાઈ જશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બેઝમેન્ટમાં જે ભંગાર પડ્યો હતો અને તેના કારણે આગ વધારે પ્રસરી છે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણ નથી થઈ, પરંતુ આગળ જે પણ જવાબદારો હશે તેમની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. અને હવે જે આજે તમામ જે દર્દીઓ છે તેમને અલગ અલગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ઓસવાલ ભવનથી અતુલ તિવારી અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, કેટલા દર્દીઓને